હેલો એવરીબોડી. ઓકે, સો લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોયું તે બધા આપણે હેડ કોર સ્પેક્ટ્રા, હોમ કોર સ્પેક્ટ્રા, ડીક્યુએફ કોસી સ્પેક્ટ્રા બધા ડ્રો કર્યા હતા. ઓકે, હવે એમાં જો તમને કહેતી હતી કે પોઈન્ટ કેવી રીતના આવે છે, તો એની માટે ફર્સ્ટ જો આ 2D NMR સ્પેક્ટ્રોસ્કોપી છે. 2D NMR સ્પેક્ટ્રોસ્કોપી મીન્સ વોટ? કે તમારા પીક છે આવી રીતના ઉપર હશે. હવે તમે આ પીક્સને ઉપરથી જોશો અહીંયા ટોપથી, તો તમને ખાલી આવું એક પીક દેખાશે, કાં તો આવું દેખાશે, રાઈટ? જે આ આપણે ડ્રો કરતા હતા અહીંયા, આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ, આવું બધું. હવે ચકેડા શું કામ ડ્રો કરતા હતા? કેમ કે આપણે ઉપરથી એને જોતા હોય એટલે આવું તમને દેખાય છે, રાઈટ? ઓકે, સો હવે તમારી બુકમાં જેમ આપ્યું છે આપણે કન્ટિન્યુ કરશું. ફર્સ્ટ છે HNQC, બરાબર છે? હિટ્રોન્યુક્લિયર મલ્ટીપલ ક્વોન્ટમ કોહરન્સ, રાઈટ? ધ HMQC એક્સપેરિમેન્ટ પ્રોવાઇડ્સ કોરિલેશન બિટવીન પ્રોટોન્સ એન્ડ દેર અટેચ હિટ્રોન્યુક્લિયાઈ થ્રુ હિટ્રોન્યુક્લિયર સ્કેલર કપલિંગ. એનો મતલબ શું છે કે આમાં કપલિંગ થાય છે, પણ કોના વચ્ચે? કોરિલેશન બિટવીન, આ તમારે યાદ રાખવાનું છે, પ્રોટોન્સ એન્ડ અધર અટેચ્ડ હિટ્રોન્યુક્લિયસ. હિટ્રોન્યુક્લિયસ એટલે શું? ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, આ બધા જે હશે એનું કપલિંગ તમારા હાઇડ્રોજન સાથે કે તમારા પ્રોટોન સાથે થતું હશે, એના કહેવાશે HMQC કપલિંગ, બરાબર છે? તો આપણને HMQC થી શું મળશે કે આપણો પ્રોટોન છે એ કયા હિટ્રો એટમ સાથે કપલ થયેલો છે એનું આપણને મેઝરમેન્ટ મળી શકશે. ઓકે, નાવ નેક્સ્ટ ઇઝ HMBC. HMBC મીન્સ હિટ્રોન્યુક્લિયર મલ્ટીપલ બોન્ડ કોહરન્સ. ઓકે, હિટ્રોન્યુક્લિયર મલ્ટીપલ બોન્ડ કોહરન્સ એક્સપેરિમેન્ટ સપ્રેસિસ કોરિલેશન વાયા 1J CH વાઇલ 2J એન્ડ 3J વિચ કેન બી કન્ઝર્વ. એટલે કે એનો મતલબ એવો કે છે કે તમારા HMBC સ્પેક્ટ્રામાં જે 1G છે, 1J CH એટલે કે બાજુના કાર્બન સાથેનું કપલિંગ, એ કપલિંગ સ્ટોપ થઈ જશે, અને 2J અને 3J એટલે કે બાજુના બાજુનું કાર્બન હોય આવી રીતે સપોઝ છે. ઓકે, તો આ છે બાજુનો, એન આ બાજુના કાર્બન સાથેનું કપલિંગ છે એ સ્ટોપ થઈ જશે, પણ એની બાજુનું છે એની સાથેનું કપલિંગ એટલે કે 2J જેમિનલ અને વિસિનલ વાળું જે છે એના તમને કપલિંગ કોન્સ્ટન્ટ, એનું કપલિંગ કેવી રીતના થાય છે એ તમને જોવા મળશે. એટલે જ જો લખ્યું છે હિટ્રોન્યુક્લિયર મલ્ટીપલ બોન્ડ કોહરન્સ. મલ્ટીપલ બોન્ડ એટલે શું? બે બોન્ડ, ત્રણ બોન્ડ એવી રીતે. ઓકે, નેક્સ્ટ ઇઝ હિટ્રોન્યુક્લિયર સિંગલ ક્વોન્ટમ કોહરન્સ HSQC એક્સપેરિમેન્ટ. HSQC એક્સપેરિમેન્ટ ઇઝ ઇન ફેક્ટ ધ ડબલ INEPT એક્સપેરિમેન્ટ. હવે ડબલ INEPT એક્સપેરિમેન્ટ એ તમારે જોવાનું રહેશે, આપણે ક્યાંય જે સિલેબસ છે એમાં ક્યાંય તમને આવેલું નથી એટલે પૂછાશે બી નહીં, બટ તમારા નોલેજ માટે જો ઇફ યુ વોન્ટ ટુ સી યુ કેન સી વોટ ઇઝ INEPT એક્સપેરિમેન્ટ. ધીસ એક્સપેરિમેન્ટ કોરિલેટ્સ પ્રોટોન વિથ ધ ડાયરેક્ટલી અટેચ હિટ્રો ન્યુક્લિયાઈ. એટલે કે આપણે પ્રોટોન જે બીજો ડાયરેક્ટલી અટેચ હિટ્રો ન્યુક્લિયાઈ છે એની સાથે કેવી રીતના કપલિંગ કરે છે એનું આપણને મેઝરમેન્ટ આપશે. કોણ? HSQC. ઓકે, નેક્સ્ટ ઇઝ ટોટલ કોરિલેશન સ્પેક્ટ્રોસ્કોપી. ધ ટોક્ઝી ઓર ટોટલ કોરિલેશન સ્પેક્ટ્રોસ્કોપી એક્સપેરિમેન્ટ ઇઝ સિમિલર ટુ કોઝી એક્સપેરિમેન્ટ ઇન ધેટ ક્રોસ પીક્સ આર કપલ્ડ પ્રોટોન્સ આર ઓબ્ઝર્વડ. બરાબર છે? ક્રોસ પીક જે આપણે બતાવતા હતા ઓફ કપલ્ડ પ્રોટોન્સ ઈ દેખાશે. હાવેવર ક્રોસ પીક્સ આર ઓબ્ઝર્વડ નોટ ઓનલી ફોર ન્યુક્લિયર વિચ આર ડાયરેક્ટલી કપલ્ડ. બરાબર છે? એટલે કે ક્રોસ પીક જે ડાયરેક્ટલી કપલ ન્યુક્લિયર છે એના તો દેખાશે જ, પણ એની સાથે સાથે ધ ન્યુક્લિયર વિચ આર કનેક્ટેડ બાય અ ચેન ઓફ કપલિંગ, એટલે કે બાજુના જે ચેન છે એટલે કે 2J અને 3J વાળું કપલિંગ હશે એ પણ દેખાશે. ટોક્ઝી એટલે ટોટલી બધું જે કોરિલેશન છે, જેમિનલ કપલિંગ, વિસિનલ કપલિંગ, લોંગ રેન્જ કપલિંગ બધું ઇન્ક્લુડ થઈ જશે. ધીસ મેક્સ ઇટ યુઝફુલ ફોર આઈડેન્ટિફાઈંગ ધ લાર્જર ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક્સ ઓફ સ્પિન કપલિંગ્સ. બરાબર છે? એટલે કે લાર્જર ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક હોય, આપણે બાજુનો 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 કાર્બનનું ઇન્ટરકનેક્શન જોવું હોય કે જેમિનલ છે, વિસિલિંગ છે, વિસિનલ છે, ઓર્થો છે, મેટા છે, પેરા છે, તો એ આપણને મળી શકશે આમાંથી. ઓકે, નાઉ
Next is 1H1S correlation spectroscopy. Already आपने study करी लिदु छे, पण आनी theory छे, that we are going to see now. 2D NMR spectra have two frequency axis and one intensity axis. बराबर छे, तमारे theory छे ही याद रखवानी छे. કે 2D NMR સ્પેક્ટ્રમમાં બે ફ્રીક્વન્સી એક્સિસ હોય, જે આપણે X અને Y લઈએ છીએ, ફ્રીક્વન્સી એક્સિસ છે અને વચમાં જે ક્રોસ પીક્સ આવે છે એ ઇન્ટેન્સિટીની એક્સિસ છે. ધ મોસ્ટ કોમન 2D સ્પેક્ટ્રા ઇન્વોલ્વ 1H1H શિફ્ટ કોરિલેશન. ધે આઇડેન્ટિફાય પ્રોટોન્સ ધેટ આર કપલ્ડ, ધેટ ઇઝ ધેટ સ્પ્લિટ્સ ઈચ અધર્સ સિગ્નલ. એટલે કે આપણે જે સ્પ્લિટિંગ કરાવી છીએ એ સ્પ્લિટિંગને આઇડેન્ટિફાય કરતું હશે. ધીસ ઇઝ કોલ્ડ 1H1H shift correlated spectroscopy, which is known as acronym COSY, which is known by the name acronym COSY. હા, યાદ રાખવાનું છે તમારે કે એને એક્રોનિમ કોઝી પણ કહેવાય છે. 1H1H correlation spectra, બરાબર છે. આનું આપણે પોઈન્ટ જોવાના છે. 2D 2-dimensional plot with 1H spectrum along each axis and on the diagonal. એનો મતલબ એવો છે કે આ એક્સ એક્સિસ, આ વાય, આ બે ઉપર શું છે ફ્રીક્વન્સી, અને આ જે વચ્ચે આપણે ડ્રો કરી છે ડાયાગોનલ એ છે ઇન્ટેન્સિટી. પ્રોટોન કપલિંગ ટુ વન અનધર પ્રોડ્યુસ ઓફ ડાયાગોનલ કોરિલેશન. આજુબાજુના જે આપણે પીક્સ ડ્રો કરતા હતા એને ઓફ ડાયાગોનલ પીક્સનું કોરિલેશન બતાવશે. ધીસ અલાઉઝ અસાઇનમેન્ટ ઓફ પ્રોટોન ગ્રુપ્સ ધેટ આર કનેક્ટેડ ઇન ધી મોલિક્યુલ. આનાથી આપણને જે પ્રોટોન કનેક્ટેડ છે એનું આપણને કપલિંગ મળી શકશે. શોઝ કનેક્ટિવિટી ઇન ધી કમ્પાઉન્ડ, કનેક્ટિવિટી બતાવી શકશે. ઓકે, આ સ્પેક્ટ્રા છે તમારો ઇથાઇલ વિનાઇલ ઇથર. દેખાય છે ઇથાઇલ વિનાઇલ ઇથર, આ છે તમારો કમ્પાઉન્ડ. આ એચ સી સિગ્નલ છે, આ એચ ઈ સિગ્નલ છે, એચ ડી છે, એચ એ સિગ્નલ છે, અને આ બી સિગ્નલ છે. બરાબર છે, આવી રીતના તમારા સિગ્નલ્સ છે. હવે આ સિગ્નલ અને આ સિગ્નલ બે શું કામ અલગ આવ્યા છે? ડી અને સી, જો વિનાઇલિક પ્રોટોન્સ છે. વિનાઇલિક પ્રોટોન્સમાં મેં તમને કરાવ્યું છે કે જ્યારે કોઈ વિનાઇલિક પ્રોટોન હોય અને બાજુમાં કોઈ ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ હોય તો એ બેના સિગ્નલ અલગ મળે. શું કામ? કેમ કે ઉપરનું અને નીચેનું એન્વાયરમેન્ટ છે અલગ થઈ જશે એટલે. ઓકે, તો આપણને જે આ ફિગર 1 છે એ જોઈને પીક્સ બતાવે છે, પણ આની ઉપરથી આપણે કંઈ આઈડેન્ટિફાય ન કરી શકીએ. જો 2D પીક્સ છે બધા, બરાબર છે. ફર્સ્ટ ફિગર છે એને કહેવાય સ્ટેક પ્લોટ. સ્ટેક પ્લોટ, સ્ટેક એટલે શું? પાઇલ કરવી. પાઇલ જેવા પ્લોટ્સ હોય એને કહેવાય સ્ટેક પ્લોટ. હવે બીજું છે એ કોન્ટર પ્લોટ છે. આપણને જે જોઈ છે એને કહેવાય કોન્ટર પ્લોટ. હવે તમારે યાદ રાખવાનું છે કે કોન્ટર પ્લોટ કે ડ્રો અ કોન્ટર પ્લોટ ઓફ ઇથાઇલ વિનાઇલ ઇથર, તો તમારે શું કરવાનું? 1H1H કોઝી સ્પેક્ટ્રમ ડ્રો કરવાનું. 1H1H કોઝી ઇઝ કાઉન્ટર ઓર કોન્ટર પ્લોટ, કોન્ટર પ્લોટ ઓફ ઇથાઇલ વિનાઇલ ઇથર. બરાબર છે, કોન્ટર પ્લોટ છે. હવે આમાંથી તમને ખબર પડશે કે કયો પ્રોટોન કયા કાર્બન સાથે અટેચડ છે. મેં તમને 1H1H કોઝી સ્પેક્ટ્રમ કરાવી દીધું છે એટલે હવે તમને આવડવું જોઈએ. બરાબર છે, કેટલા નંબર ઓફ સિગ્નલ્સ ગણો, પછી એનું સ્પ્લિટિંગ કરો, અને સ્પ્લિટિંગ પછી એની કેમિકલ શિફ્ટ લખો, અને પછી એનું કનેક્શન બતાવો. હવે આમાં જુઓ, પહેલાં તમને ખબર પડી ગઈ 1, 2, 3, 4, 5 સિગ્નલ્સ આવશે. નેક્સ્ટ છે તમારું કામ, જો આ છે ફર્સ્ટ એ છે એ કેટલાનો બનેલો છે? 3 હાઇડ્રોજન. બરાબર, અને કેટલામાં સ્પ્લિટ થશે? 2+1 એટલે ટ્રિપલેટ. બી સિગ્નલ છે 2 હાઇડ્રોજનનો, 3+1 4 ક્વોટલેટમાં સ્પ્લિટ થશે. હવે આ ડી જુઓ, ડી સિગ્નલ છે એ કેટલામાં સ્પ્લિટ થશે? બાજુમાં રહેલા કાર્બન ઉપરનો હાઇડ્રોજન, અને આ પોતાનો સ્પ્લિટ કરશે. શું કામ? કેમ કે ડિફરન્ટ એન્વાયરમેન્ટ છે અલગ છે એટલે આ 2+1 3 એટલે ટ્રિપલેટ. હવે આ જુઓ સી, સી છે એને પણ ટ્રિપલેટમાં સ્પ્લિટિંગ થશે એનું પણ. અને આ ઈ જુઓ,
ઈ છે એની બાજુમાં રહેલા બે અલગ છે એટલે આનું પણ ટ્રિપલેટમાં થશે. આ તમારું છે સ્પ્લિટિંગ. આ સ્પ્લિટિંગ શું કામ કરાવું છું, કેમ કે અહીંયા જો સરખું સ્પ્લિટિંગ બતાવેલું નથી, પણ તમને ઇન કેસ પૂછાય કે ઇથાઇલ વિનાઇલ ઇથરનું ડ્રો કરો સ્પેક્ટ્રમ, તો તમારે આ સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે. પહેલાં તો ઇથાઇલ વિનાઇલ ઇથરનું અને પછી એનું સ્પ્લિટિંગ સરખું કરાવવાનું છે અને પછી એનો વન એચ કોઝી સ્પેક્ટ્રમ ડ્રો કરવાનું છે. આટલું થઈ ગયા પછી આની કેમિકલ શિફ્ટ લખો. બરાબર, કેમિકલ શિફ્ટ લખાય છે પછી તમને ખબર પડે છે કે જો એ છે એ હાઇડ્રોજન એ બી સાથે કનેક્ટેડ છે તો કનેક્ટિવિટી કઈ છે, એ કનેક્ટેડ ટુ બી. પછી બીજું જો આ ડી કનેક્ટેડ ટુ સી. બરાબર છે, આ ડી અને સી બે અલગ છે એટલે આ બે પણ કપલ કરતા હશે. પછી આ એચ ડી અને એચ ઈ, એચ ડી અને એચ ઈ એ પણ કપલિંગ કરતા હશે. હવે આ બે શું કામ એક કાર્બન પર છે તો એ કપલિંગ કરતા હશે, કેમ કે આ બે અલગ છે, એન્વાયરમેન્ટ અલગ છે, બે જુદું સિગ્નલ આપે છે એટલે આ બે કપલ કરતા હશે. બરાબર છે, આ તમારી છે કપલિંગ એ ટુ બી, ડી ટુ સી એન્ડ ડી ટુ ઈ. આની સાથે કપલ કરતું હશે, આ દેખાય છે તમને, અને આની સાથે પણ કપલ થતું હશે. ઓકે, સો આ રીતના તમારું સ્પ્લિટિંગ થશે. હવે સ્પ્લિટિંગ થાય પછી તમારે શું કરવાનું છે, આની કેમિકલ શિફ્ટ લખો અને પછી એનું કપલિંગ કરાવી દો. જેમ મેં આગળના વિડીયોમાં કરાવ્યું છે, એમ આગળનો વિડીયો નહીં જોયો હોય તો તમને આ વિડીયોમાં કશું ખબર નહીં પડે. એટલે આના પહેલા પહેલો વિડીયો જોઈ અને પછી આ વિડીયો પર સ્વિચ ઓવર કરજો. ઓકે, વન એચ કોઝી સ્પેક્ટ્રમ ઓફ ઇથાઇલ વિનાઇલ ઇથર. ફર્સ્ટ ફિગરમાં શું છે, ફિગર નંબર વન, કયા ફિગરની વાત કરે છે, આ ફિગરની, દેખાય છે આ સ્ટેક પ્લોટ વાળો ફિગર નંબર વન. બરાબર, આની વાત કરે છે ફિગર નંબર વન. ઇટ લુક્સ લાઈક અ માઉન્ટેન રેન્જ વ્યુડ ફ્રોમ ધી એર બીકોઝ ઇન્ટેન્સિટી ઇઝ ઇન ધી થર્ડ એક્સિસ. ઇન્ટેન્સિટી છે એ થર્ડ એક્સિસમાં છે. કઈ થર્ડ એક્સિસ, એક બે અને આ ત્રીજી એક્સિસમાં જે દેખાય છે એને કહે છે. બરાબર છે, ઇન્ટેન્સિટી થર્ડ એક્સિસમાં છે એટલે આપણને માઉન્ટેન જેવું દેખાય છે ઉપરથી, મેં તમને જેમ દેખાડ્યું એમ. ધીઝ માઉન્ટેન લાઈક સ્પેક્ટ્રા આર નોન એઝ સ્ટેક પ્લોટ્સ. આ તમારા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. માઉન્ટેન લાઈન સ્પેક્ટ્રા ઇઝ ઓલ્સો નોન એઝ વોટ, સ્ટેક પ્લોટ્સ. આર નોટ ધી સ્પેક્ટ્રા એકચ્યુઅલી યુઝ ટુ આઈડેન્ટિફાય ધી કમ્પાઉન્ડ. એટલે આ એકચ્યુઅલ સ્પેક્ટ્રા નથી જેનાથી આપણે આપણો કમ્પાઉન્ડ આઈડેન્ટિફાય કરી શકીએ. ઇન્સ્ટેડ ધ કમ્પાઉન્ડ ઇઝ આઈડેન્ટિફાય યુઝિંગ કોન્ટર પ્લોટ. જે ફિગર નંબર ટુ છે એ કોન્ટર પ્લોટ છે. વેર ઈચ માઉન્ટેન ઇન ફિગર વન ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય અ લાર્જ ડોટ. બરાબર છે, જેમ મેં તમને ઉપરથી દેખાડ્યું એવી રીતે લાર્જ ડોટથી રિપ્રેઝેન્ટ કરે છે. એઝ ઇફ ઇટ્સ ટોપ હેડ બીન કટ ઓફ. બરાબર છે, જેના ટોપ કટ ઓફ થઈ ગયા હોય એવું. ધ માઉન્ટેન, ધ ટુ માઉન્ટેન્સ શોન ઇન ફિગર 5.1 કોરસ્પોન્ડ્સ ટુ ધી ડોટ્સ લેબલ્ડ બી એન્ડ સી ઇન ધી ફિગર. બરાબર છે, તમારે ફિગરનું કાંઈ આટલું બધું ઇમ્પોર્ટન્સ નથી યાર, પણ આ તો ખાલી તમને સમજાવવા માટે છે. ફિગર નંબર ટુ, ધ યુઝ્યુઅલ વન ડાયમેન્શનલ વન એચ એનએમઆર સ્પેક્ટ્રમ ઇઝ પ્લોટેડ ઓન બોથ ધી એક્સ એન્ડ ધી વાય એક્સિસ. ટુ એનાલાઇઝ અ સ્પેક્ટ્રમ અ ડાયગ્નલ લાઇન ઇઝ ડ્રોન બિટવીન ધ ડોટ્સ દેટ બાયસેક્ટ ધી સ્પેક્ટ્રમ. આપણે જે વચ્ચે લાઇન ડ્રો કરી છીએ એની વાત કરે છે. ડાયગોનલ ડ્રો કરીએ છીએ આપણે, એ બાયસેક્ટ કરે છે આપણા સ્પેક્ટ્રમને. ઓકે, હવે આનું એક્સપ્લેનેશન છે. ઓકે, જો પહેલાં તો આની કેમિકલ શિફ્ટની વેલ્યુ જો 1.1, 3.8, 4.1, 3.9, 6.3. આ 6.3 આની શું કામ વધારે આવી, કેમ કે એક્સક્યુઝ મી, બાજુમાં અહીંયા ડબલ બોન્ડ છે પ્લસ અહીંયા ઓક્સિજન છે એટલે બે વિડ્રોઈંગ ગ્રુપ છે એટલે આની સૌથી વધારે આવી ગઈ. પછી આ છે એ ડાયરેક્ટલી ડબલ બોન્ડ સાથે કનેક્ટેડ છે એટલે આની આવી છે 4.1. આ સાઈડ જુઓ તો આ છે એ હાઇડ્રોજનના જ એન્વાયરમેન્ટ છે, બાજુમાં ડબલ બોન્ડ છે એટલે થોડુંક વિડ્રોઈંગ ડી શિલ્ડિંગ થશે એટલે 3.9ની વેલ્યુ આવશે. પછી આ સાઈડ 3.8 અને આની 0.9 હોય પણ 1.1, કેમ કે અહીં ઓક્સિજન છે એ વિડ્રોઈંગ છે. ઓકે, એચ એ છે એ એચ બી સાથે કનેક્ટેડ છે. બરાબર, એચ સી છે એ એચ ડી સાથે કનેક્ટેડ છે. એચ ડી છે એચ ઈ સાથે પણ કનેક્ટેડ છે. ધ ડોટ્સ ધેટ આર નોટ ઓન ધી ડાયગ્નલ એ બી એન્ડ સી એટલે આની વાત કરે છે. જે ડોટ છે ડાયગોનલ ઉપર નથી
आर कॉल्ड क्रॉस पिक्स એટલે આને કહેવાય છે ક્રોસ પિક્સ જેમ મેં તમને કીધું હતું ક્રોસ પિક્સ ઓર ઓફ ડાયગોનલ પિક્સ ક્રોસ પિક્સ ઇન્ડિકેટ પેર્સ ઓફ પ્રોટોન્સ ધેટ આર કપલ્ડ જે પેર કપલ થતી હોય એનું આપણને ઇન્ડિકેશન આપે છે જેમ કે આ એ છે બરાબર તો એ આ સાઈડ પણ જાય છે અને આ સાઈડ પણ જાય છે દેટ મીન્સ વન તમારો વન કાર્બન છે એ તમારા કેની સાથે કનેક્ટ થાય છે એચ બી પ્રોટોન સાથે એટલે અહીંયા એચ એ અને એચ બી બરાબર બે કપલ થયેલા છે જો આ પોઈન્ટ છે અહીંયા પણ ટચ થાય છે અને અહીંયા પણ ટચ થાય છે એટલે એચ એ અને એચ બી કપલ થયેલા છે ફોર એક્ઝામ્પલ ઇફ વી સ્ટાર્ટ એટ ધી ક્રોસ પીક લેબલ્ડ એ એટલે અહીંયા એન્ડ ડ્રો અ સ્ટ્રેટ લાઇન પેરેલલ ટુ વાય એક્સિસ આ વાય એક્સિસ છે વાય એક્સિસને પેરેલલ એક ડ્રેન ડ્રો કરી બેક ટુ ધી ડાયગોનલ આ ડાયગોનલ છે ત્યાં સુધી વી હિટ ધ ડોટ ઓન ધ ડાયગોનલ એટ 1.1 જો અહીંયા 1.1 આપણે આવીએ છીએ પીપીએમ પ્રોડ્યુસ બાય એચ એ પ્રોટોન્સ બરાબર છે ઇફ વી નેક્સ્ટ ગો બેક ટુ ધી એ પાછા અહીંયા આવી જાય એન્ડ ડ્રો અ સ્ટ્રેટ લાઇન પેરેલલ ટુ એક્સ એક્સિસ અહીંયા એક સ્ટ્રેટ લાઇન એક્સ એક્સિસ એ પેરેલલ ડ્રો કરી આ એક્સ એક્સિસ છે એને પેરેલલ એક ડ્રો કરી બેક ટુ ધી ડાયગોનલ આ ડાયગોનલ છે ત્યાં સુધી વી હિટ ધ ડોટ ધ ડાયગોનલ એટ 3.8 અહીંયા કહે છે 3.8 પ્રોડ્યુસ બાય એચ બી પ્રોટોન્સ એચ બી પ્રોટોન છે ધીસ મીન્સ દેટ એચ એ એન્ડ એચ બી પ્રોટોન્સ આર કપલ્ડ જે મેં તમને પહેલાં કીધું હતું એ બરાબર છે આવી રીતના એક પીકનું સમજાવેલું છે હવે તમારે આ સ્પેક્ટ્રમ ડ્રો કરવાનું કહે તો શું કરવાનું છે મેં તમને જેમ કરાવ્યું હતું એમ પહેલાં જે વચમાં હોય બધી એની વેલ્યુઝ મૂકી દો જેમ કે 1.1 આ સાઈડ અને 1.1 આ સાઈડ ડાયગોનલ ડ્રો કરવા માટે પછી બીજું છે 3.8 તો અહીંયા 3.8 જુઓ અહીંયા 3.8 જુઓ અને ડોટ મૂકો પછી થર્ડ જુઓ કેનું છે સીનું 3.9 3.9 આવો આ સાઈડથી 3.9 આવો અને એક ડોટ કરો એટલે આ આવશે તમારું 3.9 પછી છે 4.1 4.1 એટલે અહીંયા આવશે તો 4.1 અહીંયા અને 4.1 અહીંયા અહીંયાથી એક તમે ડોટ ડ્રો કરો અહીંયા મીટ થશે અને બીજું છે 6.3 અહીંયાથી અને 6.3 અહીંયાથી આ તમારો ડાયગોનલ બની ગયો હવે તમારે શું કરવાનું છે એચ એ કપલ્સ વિથ એચ બી જોવાનું છે એટલે કે 1.1 અને 3.8 એકવાર આ સાઈડ 1.1 જોવો અને 3.8 જોવો ઓકે 3.8 અહીંયા છે 1.1 અહીંયા છે એટલે અહીંયા ડોટ કરી દો હવે બીજી વાર શું કરશો 1.1 અહીંયા છે અને 3.8 અહીંયા છે તો આને આને ડોટ કરી દો બરાબર છે પછી એચ સી અને એચ ડી સી કયું છે 3.9 અને 4.1 3.9 જો અહીંયા 3.9 4.1 એચ સી અહીંયા છે 3.9 3.9 કનેક્ટેડ ટુ 4.1 અહીંયા આવશે બરાબર છે એટલે આ 3.9 કનેક્ટેડ ટુ 4.1 એક એનું ડ્રો કરો પછી એચ ડી અને એચ ઈ 4.1 અને 6.3 ઓકે 4.1 જ આવ અને 6.3 એ જાવ બરાબર છે આવી રીતના તમારો સ્પેક્ટ્રમ બની જશે આમાં તમને ક્યાંય ડિફિકલ્ટી હોય તો મને હવે પાછું કોન્ટેક્ટ કરજો બાકી આમાં ડિફિકલ્ટી હોવી જ હોય નહીં ઇઝી છે ઓકે સો આવી રીતના કોઝી સ્પેક્ટ્રમ ઓફ ઇથાઇલ વિનાઇલ ઇથર ડ્રો થશે આ એનો એનલાર્જ પીક છે સેમ જ છે પણ એનલાર્જ ફોર્મમાં છે પછી આપણે ડ્રો કરી લીધું છે બરાબર છે વન એચ કોઝી સ્પેક્ટ્રમ ઓફ થ્રી હેપ્ટનનો નામે કરાવી દીધો વન એચ કોઝી સ્પેક્ટ્રમ ઓફ મેટા ડાયનાઇટ્રોબેન્ઝિન એ પણ આગલા લેક્ચરમાં આપણે જોયેલું છે સો યુ કેન સી ફ્રોમ દેટ વન એચ કોઝી એક્સપેરિમેન્ટ બરાબર છે આનો કોઝી કર્યો છે પણ આ જનરલી પૂછાય એવું લાગતું નથી એટલે આ નથી કરાવતી પછી ઇપ્સેનોલનું છે વન એચ કોઝી સ્પેક્ટ્રમ ઓફ ઇપ્સેનોલ
હવે ઇપ્સેનોલ છે એનો નોર્મલ કોઝી સ્પેક્ટ્રમ આવો બહુ કોમ્પ્લિકેટેડ છે. આ છે તમારું ઇપ્સેનોલ. ઓકે, ઇપ્સેનોલમાં આ તમારી મેં જો મેં કેમિકલ શિફ્ટ લખેલી છે, બધા હાઇડ્રોજનની કેમિકલ શિફ્ટ મેં લખેલી છે. આ સાઈડ બધાના પીક્સ ડ્રો કરેલા છે, વન એચ વન એચ છે, એટલે આ સાઈડ હાઇડ્રોજનની સ્કેલ હશે, આ સાઈડ પણ હાઇડ્રોજનની સ્કેલ જ હશે. અહીંયા તમારા સ્પેક્ટ્રા ડ્રો કરેલા છે બે સાઈડ. હવે તમારે શું કરવાનું છે, આ શિફ્ટ બધી છે એને ખાલી કનેક્ટ કરવાની. જો મેં શિફ્ટ લખી દીધી 0.92, 0.94, 1.84, 5.25, 2.17, 5.12, 6.37, 2.24 to 2.40. અહીંયા જો હાઈડ્રોજન છે જ નહીં, એટલે આની કાંઈ હાઇડ્રોજનની નહીં આવે. આપણે વન એચ વન એચ કોઝી સ્પેક્ટ્રમ ઓફ ઇપ્સેનોલ જોઈએ છીએ, એટલે ઓકે. પ્લસ આ સાઈડ 4.85 અને 4.68 આવી રીતના છે. હવે તમારે જોવાનું છે, તો જો વન કનેક્ટેડ ટુ ટુ દેખાય છે. ફર્સ્ટ કાર્બન હાઇડ્રોજન ઇઝ કનેક્ટેડ ટુ સેકન્ડ હાઇડ્રોજન. અહીંયા એક હાઇડ્રોજન હશે ને એનું કે છે વન કનેક્ટેડ ટુ ટુ, કાં તો પછી આઈ વન જ છે એટલે વન કનેક્ટેડ ટુ ટુ. પછી બીજું કનેક્શન કયું આવશે, ટુ કનેક્ટેડ ટુ થ્રી, તો ટુ કનેક્ટેડ ટુ થ્રી. થ્રી કનેક્ટેડ ટુ ફોર, તો થ્રી કનેક્ટેડ ટુ ફોર. ફોર કનેક્ટેડ ટુ ફાઈવ, ફોર કનેક્ટેડ ટુ ફાઈવ. હવે ફાઈવ કનેક્ટેડ ટુ સિક્સ નહીં આવે, શું કારણ કે મેં સિક્સ એ કે હાઇડ્રોજન છે જ નહીં, એટલે આનું કપલિંગ નહીં થાય. અને એટ કનેક્ટેડ ટુ સેવન, સેવન કનેક્ટેડ ટુ એટ, ઓર એટ કનેક્ટેડ ટુ સેવન. જે કાંઈ પણ તમને અહીંયા પ્લોટ્સ મળે, બરાબર, વચમાં અહીંયા ડાયગોનલ અહીંયા ડ્રો કરી દીધી છે, પણ આ નોર્મલ છે એટલે આવું બહુ કોમ્પ્લિકેટેડ સ્પેક્ટ્રા આવે છે. તમારે જ્યારે પૂછાય ત્યારે તમને ઇનકેસ પૂછાય તો ડીક્યુએફ કોઝી પૂછાશે, નોર્મલ કોઝી સ્પેક્ટ્રમ નહીં પૂછાય, બરાબર છે. અને કોઝી સ્પેક્ટ્રમ પૂછાય તો આવી રીતના શિફ્ટ ડ્રો, શિફ્ટ લખી લ્યો પહેલાં કેવી રીતના કરવાની છે, મેં તમને કરાવેલું છે, બરાબર છે. નોર્મલ હોય તો 0.9, 0.9. પછી અહીંયા સીએચ ટુ છે, તો સીએચ ટુની નોર્મલ કેટલી હોય છે, ટુની આસપાસ. તો અહીંયા 1.8, 1.5 to 1.9 or 2 ની વચ્ચે સીએચ ટુની લેવાની. પછી અહીંયા સીએચ ટુ છે પણ બાજુમાં જો ઓએચ ગ્રુપ અટેચ છે એટલે એની 5.25 થઈ ગઈ. પછી આ પણ ડાયરેક્ટલી અટેચ છે એટલે આની 3.74. આ સાઈડ ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ પણ વિડ્રોઈંગ છે એટલે 5.12 આવી. જનરલી આવું પૂછતા નથી, બહુ ઓછી વાર પૂછે છે, બાકી બહુ નાના મોલિક્યુલ્સ પૂછે છે, કેમ કે આટલા બધા મોલિક્યુલ્સ જે તમને કેમિકલ શિફ્ટ ડિસાઈડ કરતા નો ફાવે એટલે. પણ ઇન કેસ પૂછાય તો તમારે કેમિકલ શિફ્ટ થોડી ઘણી યાદ રાખી લેવી, ઇપ્સેનોલની યાદ રાખીને જાવી, બાકીની ના રાખો તો ઇટ્સ ઓકે. બાકી તમારે તમારી મેળે ફોર્મ કરવાની, બરાબર છે. નોર્મલ સીએચ થ્રીની યાદ રાખવાની 0.9 છે અને સીએચ ટુની યાદ રાખવાની 1.5 to 2 ની વચ્ચે છે. અને પછી બાજુમાં કોઈ વિડ્રોઈંગ ગ્રુપ્સ લાગેલા હોય તો એ પ્રમાણે એને થોડીક ડાઉન ફિલ્ડમાં લઈ જવાની, બરાબર છે. તો એ રીતના તમે કનેક્શન કરશો તો તમને સ્પેક્ટ્રા મળી જ જશે. જો મેં ડ્રો કરેલું જ 3 કનેક્ટેડ ટુ 2, પછી આ ફિફ્થ છે તો ફિફ્થ કનેક્ટેડ ટુ ફિફ્થ, પણ એવું તો એ નહીં, અહીંયા જો આ છે ફિફ્થ કનેક્ટેડ ટુ ફોર્થ, બરાબર. તમે સરખી લાઈન ડ્રો કરશો એટલે આ ફિફ્થ કનેક્ટેડ ટુ ફોરનું કનેક્શન મળશે તમને. પછી અહીંયા જુઓ આ ફોર્થ કનેક્ટેડ ટુ થર્ડ, બરાબર છે. પછી આ ફોર્થ કનેક્ટેડ ટુ ફિફ્થ, આવી રીતના તમને મળતા રહેશે. પછી અહીંયા જોશો તો એઇથ કનેક્ટેડ ટુ સેવન્થ મળી ગયો, ઓકે. આવી રીતના જુઓ, પછી અહીંયા જોશો તો આ એઇથ કનેક્ટેડ ટુ સેવન્થ, ઓકે. એટલે આ ડાયગોનલની આજુબાજુ તમને આવા પીક્સ મળતા રહેશે, ઓકે. આ નોર્મલ સ્પેક્ટ્રમ છે, પણ આપણે જે જોશું એ ડીક્યુએફ કોઝી સ્પેક્ટ્રમ આનું સરખી રીતના જોશું. વન એચ ડીક્યુએફ કોઝી સ્પેક્ટ્રા, ડબલ ક્વોન્ટમ ફિલ્ટર્ડ કોઝી, દેટ ઇઝ ડીક્યુએફ કોઝી. ધ ડબલ ક્વોન્ટમ ફિલ્ટર એક્સપેરિમેન્ટ ડિટેક્ટ્સ અ ફિનોમિનન નોન એઝ ડબલ ક્વોન્ટમ કોહરન્સ ઓર ટુ ક્વોન્ટમ કોહરન્સ. સિન્સ two and higher quantum coherences can only be observed in first and higher order spin systems,
the resulting spectra are somewhat simplified. Peaks on the diagonal are gently reduced in intensity. એટલે કે વચ્ચેની જે ડાયાગોનલ હોય એમાં જે બહુ આવા ઇન્ટેન્સિટી વાળા પીક્સ હોય છે જેમાં આમાં તમને દેખાય છે. જો ડાયાગોનલ ઉપર બહુ વધારે ઇન્ટેન્સિટી વાળા પીક્સ છે એ બધા રિડ્યુસ થઈ જાય, ઓછા થઈ જાય, બરાબર છે. રિઝલ્ટિંગ ઇન ટુ સમવોટ સિમ્પ્લિફાઈડ સ્પેક્ટ્રા. પીક્સ ઓન ધી ડાયગોનલ આર ગ્રેટલી રિડ્યુસ્ડ ઇન ઇન્ટેન્સિટી સિન્સ ધે રિપ્રેઝેન્ટ સિંગલ ક્વોન્ટમ ટ્રાન્ઝિશન્સ વિથ ધ કન્સિક્વન્ટ ક્લેરિફિકેશન ઇન ધીસ રીજન એન્ડ મચ રિડ્યુસ T1 નોઇઝ. આ થિયરી તમે નહીં યાદ રાખો તો બી ચાલશે, આનો ઇમ્પોર્ટન્સ નથી, પણ જે છે એ આપણને સ્પેક્ટ્રા ડ્રો કરતા સરખી રીતે આવડવો જોઈએ. ઓકે, નાઉ 1H 1H DQF ફોર ધી સ્પેક્ટ્રમ ઓફ ઇપ્સેનોલ. સેમ જેમ આપણે શું કરતા હતા પહેલામાં, જેમ બનાવતા હતા ને કેમાં 1H 1H કોઝી સ્પેક્ટ્રમમાં, સેમ એવું જ છે. વચમાં જો ડાયગોનલ છે, આ ડાયગોનલ દેખાય છે, પહેલા વચમાં શું કરવાનું, ડાયગોનલ મૂકી દેવાના આવી રીતે. થઈ ગયું, ડાયગોનલ કેવી રીતના મૂકશું, જો પાછી ઇપ્સેનોલ જ છે એટલે શિફ્ટ મેં પાછી લખી દીધી છે, અહીંયા દેખાય છે તમને લોકોને. હવે જે શિફ્ટ હોય એ શિફ્ટ અહીંયા વચમાં મૂકી દો, જેમ કે 5.1 અને 5.1 8 નંબરની છે, તો જો અહીંયા 5.1 લ્યો, અહીંયા આ 5.1 અહીંયાથી ડ્રો કરો અને 5.1 અહીંયા લો, 5.1 અને 5.1 છે. એવી જ રીતના 7th નંબરનો કાર્બન છે 6.3, તો અહીંયા 6.3 અને અહીંયા 6.3 જે આવે ત્યાં પોઈન્ટ મૂકી દો. એવી રીતના પહેલાં આખું ડાયગોનલ ડ્રો કરો, સેમ ટુ સેમ જેમ મેં તમને હેપ્ટેનોન વાળું કરાવ્યું છે એવી જ રીતે. પછી શું કરશો, કનેક્શન. હવે કનેક્શન આની જેવા જ છે, જો 2 connected to 3 સેમ જ છે, ખાલી અહીં ઇન્ટેન્સિટી આની ઓછી કરી છે એટલે એને DQF કહે છે. પછી 1 connected to 2 7 connected to 8 4th connected to 5th અને 4th connected to 3rd, બરાબર છે. હવે આ કનેક્શન્સ તમારે જાતે ગોતવાના છે. આ ગ્રાફ ઉપરથી તમને કંઈ થિયોરી નથી આપી કે તમને ખબર પડે કે આ ગ્રાફ કેવી રીતના આવ્યા છે. આની માટે તમારે જેમ મેં કરાવ્યું છે એમ જ કરવાનું છે. આ ગ્રાફ એવી જ રીતના આવે છે. જો 4th connected to 3rd એટલે 4th છે શું, ઇન્ટેન્સિટી 3.7 અને આની 5.2. તો 3.7 અને 5.2 એક સાઈડ, અહીંયા 3.7 જુઓ, અહીંયા 3.7 અને આ સાઈડ 5.2 જુઓ, 5.2 અને 3.7. ઓકે, 7 આ રહ્યું 5.2 અને 3.7 4th connected to 3rd છે. અહીંયા 4th connected to 3rd જોવાનું છે એટલે 4th connected to 3rd. ઓકે, 3.7 કનેક્ટેડ ટુ 5.2. હવે 5.2 અહીંયા છે અને 3.7 જોવો ક્યાં છે, અહીંયા છે. એક એ રીતના નહીં તો આ સાઈડ જોવો, 3.7 અહીંયા લઈ લો અને 5.2 ઉપર લો, 5.2 અને 3.7 અહીંયા પણ એક પીક નથી. ઓકે, બીજું જોઈએ 2 connected to 3. 2 કેટલા છે આપણે, 1.8 connected to 5.2. ઓકે, 1.8 connected to 5.2 અહીંયા છે. એક મિનિટ, આ શિફ્ટ મેં 3rd શિફ્ટ 5.2, ઓકે સોરી મેં અહીંયા શિફ્ટ ખોટી લખી છે, એની 1.5 છે શિફ્ટ, બરાબર છે. જો અહીંયા લખેલી જ છે શિફ્ટ, આ મિસ્ટેક છે. અહીંયા જો 1.52 છે આની શિફ્ટ, આ કાર્બન નંબર 3 એટલે મેચ નથી થતું, દેખાય છે. સોરી દેટ્સ અ મિસ્ટેક, અહીંયા હું 1.52 કરી દઉં છું, પછી આપણે મેચ કરશું, પછી બધું મેચ થઈ જશે. 1.5
ओके हवे जोवानुं छे आपणे 1.5 कनेक्टेड टू 1.8 टू कनेक्टेड टू 3 ओके 1.5 कनेक्टेड टू 1.8 आ सेट जो 1.5 वन टू थ्री कनेक्टेड टू 1.8 आ सेट जो 1.8 ओके जो मड़ी गयू 1.5 कनेक्टेड टू 1.8 बराबर એટલે કે આ 2 નંબરનો છે જે 2 નંબરનો પીક છે 8 નંબર 3rd નંબરના પીક સાથે કનેક્ટેડ છે આ 3rd આ 2 ઇન શોર્ટ તમારે જે સ્પેક્ટ્રમ ડ્રો કરવાનો છે એમાં કનેક્શન્સ લઈ અને જે મેં પોઈન્ટ્સ મુકાવ્યા છે મૂકજો એટલે સ્પેક્ટ્રમ આવી જશે બરાબર છે 1 કનેક્ટેડ ટુ 2 જો તો 0.9 અને 1.8 1 કનેક્ટેડ ટુ 2 અહીંયા છે 0.9 कनेक्टेड टू 1.8 1.8 એટલે અહીંયા છે બરાબર છે 1.8 એટલે 1 કનેક્ટેડ ટુ 2 એવી જ રીતના અહીંયા જોવો 0.9 0.9 કનેક્ટેડ એટલે 1 કનેક્ટેડ ટુ 2 કેટલું છે 1.8 1.8 આ સાઈડ જોવો બરાબર છે એટલે આ છે તમારું 1 આ છે સેમ 1 કનેક્ટેડ ટુ 2 આઈ છે 1 કનેક્ટેડ ટુ 2 બરાબર છે ડાયગોનલની બે સાઈડ સેમ પીક્સ આવશે તમારા આ કનેક્ટેડ 2 કનેક્શન 3 આ 2 કનેક્શન 3 છે બરાબર પછી 4 કનેક્ટેડ ટુ 5th 3.74 અને 2.24 3.7 અને 2.2 ઓકે 3.7 અને 2.2 જો આ 3.7 કનેક્ટેડ ટુ 2.2 ક્યાંનું છે 4th કનેક્ટેડ ટુ 5th 4th કનેક્ટેડ ટુ 5th આ એનું જશે 4th કનેક્ટેડ ટુ 5th બરાબર છે એટલે આવી રીતના કનેક્શન ડ્રો કરશો એટલે આવો સ્પેક્ટ્રા તમને મળી જશે વચમાં પહેલાં એક ડાયગોનલ ડ્રો કરો આ સાઈડ અને આ સાઈડ બધું સરખું આવતું હશે 1 ને 2 તો આ સાઈડ 1 ને 2 આ સાઈડ 2-3 આ સાઈડ 2-3 પછી આ અને આ આનું કંઈક કનેક્શન હશે બરાબર સ્પેક્ટ્રા ડ્રો કરજો તમારી જાતે પછી ક્યાંય ડાઉટ લાગે તો મને પૂછજો ધીસ ઇઝ 1F 1H 1H DQF પોઝી સ્પેક્ટ્રમ ઓફ ઇપ્સેનોલ નેક્સ્ટ છે હેડકોર સ્પેક્ટ્રમ ઓફ 1H 13C કોઝી હેડકોર સ્પેક્ટ્રમ તમને ક્યાંય પૂછાતા નથી કેમ કે એમાં 2 જે સોરી હેડકોર સ્પેક્ટ્રમ તો પૂછાય છે HMBC સ્પેક્ટ્રમ ક્યાંય પૂછાતા નથી હેડકોર સ્પેક્ટ્રમ તો આપણે ડ્રો પણ કરેલો છે કેનો હોય 1H અને 13C આમાં યાદ રાખવાનું એક્સ એક્સિસ ઉપર શું હોય ઓલવેઝ 1H હોય અને વાય એક્સિસ ઉપર 13C હોય બરાબર છે આ આપણે ઓલરેડી કરેલું છે આનો સ્પેક્ટ્રમ બી આપણે ડ્રો કરેલો છે સેમ 1H 1H કરીએ છીએ એવી રીતના 1H અને 13C એક સાઈડ 13C ની કેમિકલ શિફ્ટ લખવાની અને એક સાઈડ 1H ની કેમિકલ શિફ્ટ લખવાની એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર અને જે ગ્રાફ આવતો હોય એ ડ્રો કરવાનો છે 2D NMR સ્પેક્ટ્રા દેટ શોઝ 13C 1H શિફ્ટ કોરિલેશન આર કોલ્ડ હેડકોર ફ્રોમ હિટ્રોન્યુક્લિયર કોરિલેશન સ્પેક્ટ્રા બરાબર છે હેડકોર સ્પેક્ટ્રા ઇન્ડિકેટ્સ કપલિંગ બિટવીન પ્રોટોન્સ એન્ડ ધી કાર્બન્સ ટુ વિચ ધે આર અટેચ એટલે આમાં કોનું કપલિંગ બતાવે છે 1H અને 13C એક્ઝામ્પલ 2-મિથાઇલ-3-પેન્ટેનોન તો 13C સ્પેક્ટ્રમ 13C NMR સ્પેક્ટ્રમ ઇઝ શોન ઓન ધી એક્સ એક્સિસ બરાબર આ યાદ રાખવાનું છે 13C ક્યાં દેખાડે છે એક્સ એક્સિસ ઉપર એન્ડ 1H NMR સ્પેક્ટ્રમ ઓન ધી વાય એક્સિસ ધ ક્રોસ પીક્સ ઇન અ હીટ કોર ધ ક્રોસ પીક્સ ઇન અ હીટ કોર સ્પેક્ટ્રમ આઈડેન્ટિફાય વિચ હાઇડ્રોજન આર અટેચ ટુ વિચ કાર્બન્સ બરાબર છે કયો હાઇડ્રોજન કયા કાર્બન સાથે કનેક્ટેડ છે એ આપણને ક્રોસ પીક્સ બતાવે છે ફોર એક્ઝામ્પલ ક્રોસ પીક એ ઇન્ડિકેટ્સ દેટ ધી હાઇડ્રોજન દેટ શો ધ સિગ્નલ એટ 0.9 PPM ઇન 1H NMR ઇઝ બોન્ડેડ ટુ કાર્બન દેટ શો ધ સિગ્નલ એટ 6 PPM ઇન 13C સ્પેક્ટ્રમ હવે કોની વાત કરે છે 2-મિથાઇલ 3-પેન્ટેનોન
એમાં કહે છે કે જે 0.9 વાળો હાઇડ્રોજન છે 6 ppm વાળા કાર્બન સાથે જોઈન્ટ થયેલો છે, અટેચ થયેલો છે. તો ક્રોસ પીક સી શોઝ ધેટ ધી હાઇડ્રોજન ધેટ એટ સિગ્નલ 2.5 ppm ઇઝ બોન્ડેડ ટુ કાર્બન વિચ ઇઝ સિગ્નલ ડેટ 34 ppm. એટલે કે 2.5 જે ppm જે હાઇડ્રોજન છે એ 34 ppm આ 34 છે, 34 ppm કનેક્ટેડ છે. અહીંયા આપણે જોશું એટલે ખબર પડી જશે આપણને. જો આ 13C છે એક સાઈડ, એક સાઈડ 1 જ છે, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આ પૂછાઈ શકે છે, બરાબર છે. હેડ કોર સ્પેક્ટ્રમ ઓફ 3-મિથાઇલ-2-પેન્ટેનોન, આ એનું સ્ટ્રક્ચર છે 3-મિથાઇલ-2-પેન્ટેનોનનું, સોરી 2-મિથાઇલ-3-પેન્ટેનોન, આઈ એમ સોરી 2-મિથાઇલ-3-પેન્ટેનોનનું આ સ્ટ્રક્ચર છે. આ 2 ઉપર મિથાઇલ છે, 1-2-3 ઉપર પેન્ટેનોન છે, એટલે 2-મિથાઇલ-3-પેન્ટેનોન. એકદમ ઇઝી ગ્રાફ છે. જો એક્સ એક્સિસ ઉપર શું લીધું છે, 10-15-20, એટલે સમજી જવાનું આ કાર્બનની છે. કાર્બનની કેટલી હોય છે, હજી કહું છું, 0-200. અને 1H ની કેટલી હોય છે, આ 13C ની છે, 1H ની હોય છે 0-10 ppm ની સ્કેલ, 10 ppm. એટલે આ સાઈડ છે એ હાઇડ્રોજનની છે, જો વાય ઉપર હેડકોરની સ્પેશિયાલિટી એ જ છે, અને એક્સ ઉપર છે 13C. આ સ્પેશિયાલિટી શું કામ બતાવે છે, કેમ કે આગળ તમને HMQC છે સ્પેક્ટ્રામ આવશે એ ઊંધું છે, બરાબર છે. ઇન્વર્સ ડિટેક્ટેડ હેડકોર છે. ઇન્વર્સ ડિટેક્ટેડ હેડકોર એટલે શું, કે એમાં એક્સ એક્સિસ ઉપર 1H હશે અને વાય એક્સિસ ઉપર 13C હશે. આ એનો ડિફરન્સ છે, કોનો, HMQC. અને હેડકોરમાં શું હોય છે, એક્સ એક્સિસ ઉપર 13C, વાય એક્સિસ ઉપર 1H. બસ આટલો જ ડિફરન્સ હશે હેડકોર અને HMQC માં. ઓકે, હવે આમાં જો દેખાડે જ છે, આ એ છે, એ કાર્બન ક્યાં છે આમાં તમને દેખાય છે, આમાં લખેલું પણ છે, 6 છે ની 6 ડેલ્ટા ppm, 1-2-3-4-5 પેન્ટેનોન છે. હવે આની 13C ની કેમિકલ શિફ્ટ લખી દઈએ આપણે, તો એ ની છે A, B, C, D, E, and F. 13C ના સિગ્નલ લેખા છે, કેટલા આવશે, 1-2-3-4-5 અને 6. ટોટલ આપણી પાસે કેટલા સિગ્નલ્સ આવશે, 6 સિગ્નલ્સ આવશે, બરાબર છે. આ સાઈડ સ્પ્લિટિંગ ડ્રો કરેલું નથી, પણ તમારે સ્પ્લિટિંગ ઓકે કરેલું જ છે. જો 1-2-3-4, બરાબર છે, જે કાર્બનનું કપલિંગ છે એનું બતાવેલું જ છે. આ CH3 CH3, એટલે આ છે A, આ છે E, બરાબર છે. પછી સી ડબલ બોન્ડ ઓનું નહીં આવે, કેમ કે અહીંયા હાઇડ્રોજન અટેચ નથી, એટલે આનું હેડકોર સ્પેક્ટ્રા નો બને. પછી CH2 છે, બરાબર છે. આ CH2 છે એટલે આ કયો સિગ્નલ છે, D. અને આ CH છે, કયો સિગ્નલ છે, B, બરાબર છે. હવે આપણે જોવાનું છે શું, કયો કાર્બન કયા હાઇડ્રોજન સાથે, એટલે કે જે કાર્બન હોય એની ઉપરનો હાઇડ્રોજન જ કપલ થશે, બરાબર છે. હવે આની વેલ્યુઝ હું લખી દઉં છું, 6 અને 1.1, જો અહીંયા કપલ થયેલું દેખાય જ છે, બરાબર છે. પછી આ BE જોવો, એટલે આ કાર્બન ક્યાં છે, 15, 16, 17, 18, 19, અને આ સાઈડ કેટલું છે, 1, બરાબર છે. આ બી સિગ્નલ છે. આવી રીતે તમારે ખાલી કનેક્શન્સ બતાવવાના છે, જેમ મેં આગળ બ્યુટેનોઇક એસિડમાં બતાવ્યા છે, સેમ એવી રીતના તમે કનેક્શન્સ બતાવશો બધા કાર્બનના અને હાઇડ્રોજનના, બરાબર છે. અને એની કેમિકલ શિફ્ટની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની રહેશે. આ રીતના તમારો સ્પેક્ટ્રમ છે બની રહેશે, બરાબર છે. આમાં કાંઈ પછી ડાઉટ હોય તો પૂછી લેજો. હેડકોર સ્પેક્ટ્રમ ઓફ ઇપ્સેનોલ, હેડકોર સ્પેક્ટ્રમ ઓફ ઇપ્સેનોલ તમને ક્યાંય પૂછાતો નથી, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આ આપણે નથી કરતા. ઓકે, નાવ ધીસ ઇઝ અધર ટાઈપ્સ ઓફ 1H13C4C, જે તમારી એક્ઝામમાં પૂછાય છે. HMQC છે, હેડકોર છે, DQF કોઝી અને 1H1H કોઝી, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બસ પછી બીજું આગળ જે છે એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ
नथी। ओके अधर टाइप्स ऑफ 1H13C-CoSE, अधर टाइप्स में शू है HMBC 1H13C सेवरल बॉन्ड कनेक्शन कोरिलेशन। सेवरल बॉन्ड कोरिलेशन एटले शू 2J अने 3J सुधीना बॉन्ड कनेक्शन होय एटलू कोण बतावशे HMBC नो रिलेशन। HMBC टेक्निक हशे 1H अने 13C नो रिलेशन बतावशे पण क्या सुधी 2J अने 3J सुधी। आ याद राखवानुं छे HMBC तमने 2J अने 3J आ एक ज छे जे 2 अने 3 बॉन्ड्स कनेक्ट करे छे। HSQC हिट्रोन्यूक्लियर सिंगल क्वांटम कोहरेंस सिंगल क्वांटम कोहरेंस 13C अने 1H कार्बन एंड प्रोटोन्स दैट आर डायरेक्ट इन कोरिलेशन। बराबर छे आ केना जेवू थियो हेटकोर जेवू थियो डायरेक्ट कार्बन अने हाइड्रोजन नु कनेक्शन बतावे छे एटले हेटकोर स्पेक्ट्रम जेवो ज बनशे आनो। HMQC कोरिलेशन बिट्वीन प्रोटोन्स एंड अधर न्यूक्लियस सच एज 13C और 15M આ તમારે યાદ રાખવાનું છે ત્રણેયનો ડિફરન્સ કેમ કે આ MCQ માં પૂછાય છે HMBC HMQC અને HSQC બરાબર છે। HMBC સ્પેક્ટ્રમ ધીસ ઇઝ અ 2D એક્સપેરિમેન્ટ યુઝ ટુ કોરિલેટ ઓર કનેક્ટ 1H એન્ડ 13C પીક્સ ફોર એટમ સેપરેટેડ બાય મલ્ટીપલ બોન્ડ્સ। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મલ્ટીપલ બોન્ડ્સ સેપરેટ થયેલા એટલે કેટલા બોન્ડ્સ 2 અને 3 જેમિનલ અને વિસિનલ કપલિંગ બતાવતું હશે બરાબર છે। ધ કોર્ડિનેટ્સ ઓફ ધી પીક સીન ઇન ધી કાઉન્ટર પ્લોટ એટલે કે આપણે જે પ્લોટ બનાવી છીએ કાઉન્ટર પ્લોટ આર ધી 1H એન્ડ 13C કેમિકલ શિફ્ટ। 13C અને 1Hની કેમિકલ શિફ્ટના પ્લોટ હોય છે અને એનું કોર્ડિનેટ્સ હોય છે। ધીઝ ઇઝ એક્સ્ટ્રીમલી યુઝફુલ ફોર મેકિંગ અસાઇનમેન્ટ્સ એન્ડ મેપિંગ આઉટ કોવેલેન્ટ સ્ટ્રક્ચર। આનાથી આપણને કોવેલેન્ટ સ્ટ્રક્ચર મળી શકે છે કોઈ પણ કમ્પાઉન્ડનું। ધ HMBC એક્સપેરિમેન્ટ સપ્રેસિસ કોરિલેશન વાયા 1JCH એટલે જે બાજુના કાર્બન સાથેનું રિલેશન હોય એને સપ્રેસ કરે એને બેસાડી દે અને 2J અને 3J વાળું કનેક્શન હોય એને બતાવે બરાબર છે। એટલે HMBCમાં શું થાય 1JCH વાળું હોય એને કમ્પ્રેસ કરી દે ઓછું કરી દે અને 2J અને 3J વાળું કન્ઝર્વ એટલે એને એમ નમ જ રાખે એટલે આપણને ખબર પડે કે કેટલા બોન્ડથી જેમિનલ અને વિસિનલ કપલિંગ ક્યાં છે। પોઈન્ટ્સ હિટ્રોન્યુક્લિયર મલ્ટીપલ બોન્ડ કોરિલેશન 13C 1H કોરિલેશન ઓવર સેવરલ બોન્ડ્સ આ યાદ રાખજો સેવરલ બોન્ડ્સ એટલે ઘણા બધા બોન્ડ્સ ટિપિકલી ઓવર 2 ઓર 3 બોન્ડ્સ કેન બી સીન 2 અને 3 બોન્ડ વચ્ચેનું જે કોરિલેશન હોય એ બતાવે છે। પોસિબલ બીકોઝ ઓફ સેન્સિટિવિટી ઓફ પાવરફુલ મેગ્નેટ બાય ટુડેઝ NMR સ્પેક્ટ્રોમીટર કેનાથી પાવરફુલ મેગ્નેટ જે છે એના બેસિસ ઉપર કેન બી યુઝ ટુ એસ્ટાબ્લિશ કનેક્ટિવિટી અક્રોસ બેરિયર્સ સચ એઝ ઓક્સિજન એટમ ઓર ક્વાટર્નરી કાર્બન એટમ્સ એટલે કે બાજુમાં કોઈ ક્વાટર્નરી કાર્બન હોય કે ઓક્સિજન હોય તો એને કાંઈ ફેરવો પડે આગળના કાર્બન જે હોય એની સાથે તો કનેક્શન બતાવે છે એનો મતલબ આવો કહેવા માંગે છે। આવી રીતનું કોઈ છે તો આ કાર્બન જે છે કાર્બન અને હાઇડ્રોજન એ આની સાથે કનેક્ટેડ હશે એનું બતાવશે આ વચ્ચે ભલે ઓક્સિજન રહ્યો પણ એને કાંઈ ડિસ્ટર્બન્સ નહીં આવે નહીં તો કેવું થાય કે જનરલ નોર્મલ સ્પેક્ટ્રમ હોય હેડ કોર તો એમાં આનું કનેક્શન આની સાથે ન બતાવે પણ HMBC ટેકનિકથી આનું આ કોરિલેશન આ CH3નું કોરિલેશન CH2 સાથે બતાવી શકશે બરાબર છે। જો 1H C 13C 2 બોન્ડ થયા 1 અને 2 એટલે 2 બોન્ડ અને 1H પછી 1, 2 અને 3 3 બોન્ડ્સનું કનેક્શન બતાવતા હશે અહીંયા કહું છું 1HCC આ 2 બોન્ડ 2 બોન્ડ અને 1HCCC 3 બોન્ડથી સેપરેટ થયેલા છે એનું કનેક્શન બતાવતા હશે કોણ HMBC સ્પેક્ટ્રમ। આ શોર્ટ નોટ પૂછાઈ શકે છે પણ આના સ્પેક્ટ્રા તમને નહીં પૂછાય। ઓકે ધીસ ઇઝ HMBC ઓફ કોડેન કોડેનનું સ્ટ્રક્ચર આપેલું છે બાજુમાં કોડેન એક નેચરલ પ્રોડક્ટમાં આવશે તમારે આ કોડીનનું સ્ટ્રક્ચર છે બરાબર છે એમાં 2 બોન્ડ્સ અને 3 બોન્ડ્સ કનેક્શન જો બતાવેલા છે પણ આટલા બધા કનેક્શન્સ તમને ક્યાંય એક્ઝામમાં હજી સુધી પૂછાણા નથી એટલે આ વખતે પણ નહીં પૂછાય બરાબર છે। જેટલું કરાવેલું છે એટલું પરફેક્ટ કરીને જશો તોય વાંધો નહીં આવે। નેક્સ્ટ ઇઝ HMBC
स्पेक्ट्रम ऑफ इप्सेनॉल बराबर जो 2J 3J वाला जे कनेक्शन छे बधा बतावेला छे 2J 3J 4J 2J 3J 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 એટલે કે 1 અને આની બાજુનો કાર્બન છે CH2 છે તો આ કાર્બન સાથેનું શું રિલેશન છે બધું બતાવતા હશે પણ આ કાઈ તમારે એટલું ઇમ્પોર્ટન્ટ નથી હજી સુધી ક્યાંય પૂછાણું પણ નથી માંડ એક પેપરમાં પૂછાયેલું છે બટ જે મેં કરાવેલું છે પહેલાં ઇમ્પોર્ટન્ટ છે કરી લેજો આ પછી તમને એવું લાગે તો કરજો ઓકે સેલ્ફમાં કરી લેજો ઓકે નાવ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ HMQC HMQC આ યાદ રાખજો HMQC શું છે ઇન્વર્સ ડિટેક્ટેડ હેડકોર ઇન્વર્સ ડિટેક્ટેડ હેડકોર એટલે શું હેડકોરમાં શું હતું 13C એક્સ એક્સિસ ઉપર હતું અને 1H વાય એક્સિસ ઉપર સ્કેલની વાત થાય છે બરાબર હેડકોરની વાત છે હેડકોર સ્કેલ પણ HMQCમાં શું હોય 13C વાય એક્સિસ ઉપર અને 1H છે એક્સ એક્સિસ ઉપર બાકી બધું સેમ કોરિલેશન બી સેમ બરાબર છે ઉપરના જે કાર્બન હોય એની ઉપરનો જ હાઇડ્રોજન બધું સેમ પણ ખાલી ફેર શું હશે કે જ્યાં જો એક્સ એક્સિસ છે તો એક્સ એક્સિસ ઉપર શું લઈ લીધું 1H અને આ વાય એક્સિસ છે તો વાય એક્સિસ ઉપર શું લઈ લીધું 13C બસ આટલો જ ફેર હશે બીજો ક્યાંય ફેર તમને દેખાશે નહીં બરાબર છે એટલે આ તમે ઇઝીલી કરી શકશો આ કેરિયોફિલિન ઓક્સાઇડનું નહીં પૂછાય પણ નાનો કોઈ સ્પેક્ટ્રમ હોય તો પૂછી શકે છે હવે નાનો એટલે બ્યુટેનોઇક એસિડ કેવો બરાબર છે તો એનું તમને હવે ઇઝીલી આવડે કેમિકલ શિફ્ટ લખો અને કનેક્શન બતાવો જે કાર્બન હોય એની સાથે હાઇડ્રોજન જે પોતાની ઉપરનો જ હાઇડ્રોજન અટેચ હોય એનું કનેક્શન હશે બરાબર છે સેમ હેડકોર જેવો જ સ્પેક્ટ્રા આવશે પણ ખાલી એક્સિસ ચેન્જ કરવાની નેક્સ્ટ ઇઝ HSQC હિટ્રોન્યુક્લિયર સિંગલ ક્વોન્ટમ કોહરન્સ બરાબર છે 13C એન્ડ 1H કોરિલેશન સ્પેક્ટ્રા 13C અને 1H કોરિલેશન સ્પેક્ટ્રા બતાવશે ટુ ડાયમેન્શનલ પ્લોટ 1H સ્પેક્ટ્રમ ઓન 1X એન્ડ 13C ઓન ધી અધર 2D સ્પેક્ટ્રા બતાવે છે 1H એક એક્સિસ ઉપર 1H અને બીજી એક્સિસ ઉપર 13C શોઝ કોરિલેશન બિટવીન કાર્બન એન્ડ પ્રોટોન્સ ડાયરેક્ટલી અટેચ ટુ વન અધર એટલે આ હેડકોર જેવું થયું કોની વચ્ચેનું કોરિલેશન બતાવે છે કાર્બન અને પ્રોટોન ડાયરેક્ટલી અટેચ ટુ વન અનધર અલાઉઝ ફર્ધર કનેક્ટિવિટી વિધિન ધ મોલિક્યુલ્સ ટુ બી એસ્ટાબ્લિશ્ડ બરાબર છે આગળની કનેક્ટિવિટી પણ અલાઉ કરે છે ઓકે સો અત્યારે અહીંયા સુધી રાખી દઈએ આપણે થોડું બાકી છે નોઝી અને ઇનએડિક્યુએટ નેચરલ અબેન્ડન્સ વાળું ઇનએડિક્યુએટ નેચરલ અબેન્ડન્સ સ્પેક્ટ્રા તો કોઈ દિવસ પૂછાણા નથી બટ ઇન આપણે જોઈ લેશું એકવાર એની થિયોરી નોઝીમાં પણ થિયોરી છે અને પાછળ જે સ્પેક્ટ્રા છે એ બધા મેં તમને કરાવી દીધા છે બરાબર છે આગળના વિડીયોમાં મેં તમને એટલું કમ્પ્લીટ કરાવી દીધું છે સો હજી એક લેક્ચર પછી આપણો કોર્સ પતી જશે સો દેટ્સ ઓલ ફોર ટુડે થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે